આગળ વાત કરીએ તો સરખેજના ફાર્મ હાઉસમાં ફાયરિંગ કરી પોતાને ડોન બતાવનાર સરખેજના ટપોરી અમીન મારવાડીની ગઈકાલે પોલીસે ધરપકડ કરી હતી, જેમાં આજે સરખેજના નરીમાનપુરા હાઉસ પર ફાયરિંગ કરવાના મુદ્દે સરખેજ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો આરોપી વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે. સરખેજ પોલીસે તપાસ કરતા ફાર્મ હાઉસના માલિકે આરોપી અમીન મારવાડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે ફાયરિંગ કરવા બાબતે તથા જનતામાં દહેશત ફેલાવી ખોટો ભય ઉભો કરવા બાબતની ફરિયાદ દાખલ કરી છે. સરખેજ પોલીસે દાખલ કરેલી ફરિયાદમાં ફાયરિંગ કરનાર આરોપી અમીન મારવાડી સહિત અન્ય બે સાગરીતો સામે પણ ગુનો દાખલ થયો છે અને આરોપીને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી દેવાઈ છે. મોબાઈલ ફોન ઉપર ધમકી આપેલ કે જો તેમને જમીન લેવી એટલે ધંધો ભટેવાડી વિસ્તારમાં કરવો હોય તો 5 લાખ રૂપિયા ચંદણી આપવી પડશે તેવું જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપેલી, જે બાબતે તેઓએ સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ આપતા સરખેજ પોલીસે ગુનો રજીસ્ટર કરી અને તેઓને અટક કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તો મારવાડી અમીનને ગઈકાલે જ પોલીસે કસ્ટડીમાં લઈ લીધો હતો, જે બાદ અન્ય જે બે શખ્સો છે તેમની વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે અને આ બંનેને પકડવા માટેના ચક્રો ગતિમાન પોલીસ દ્વારા કરી દેવામાં આવ્યા છે. તો જે રીતે મારવાડી અમીન કે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તે હવામાં ફાયરિંગ કરે છે અને હું જુહાપુરાનો ડોન છું તેવા શબ્દો ઉચ્ચારે છે, જો કે ત્યારબાદ તેને પોલીસે અટકાયત કરી લીધી હતી. ત્યારે હવે અન્ય જે બે વ્યક્તિઓ છે તેમની વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરી તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.